खास करीने बहनों बैठा थे एक बात कहूँ, सड़क की समस्या से अत्यारनी पहला तो कोई पण मागू लईन जाय એટલે એમ કે અમારો હમણાં વિચાર નથી પણ તો કે દીએ છે કયો તે દી આવીએ અરે અરે હા મેય મારી દીકરી વડાવી છે નથી વડાવી એમ નથી પણ આ તમને સડકતી સમસ્યા છે બીજી વાત જ્યારે સંબંધ નક્કી થાય ત્યારે એમ કે મારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે મારે અમારી દીકરી આઈ નહીં રહી અમારી દીકરી આઈ નહીં જાય અમારી દીકરી આમ નહીં કરે હું એટલું પૂછું તો વિધાતા છો તમે લેખ લખ્યા અહીં પાતાળની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી દ્રૌપદીની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી આપણે વિધાતા છીએ બ્રહ્માંડ બાપને ભોગવવા પડ્યા બીજી વાત દીકરીને શરતી લગ્ન ક્યારેય ન પણ આવતા સારું ઠેકાણું જોઈને દેવું એ બાપની ફરજ છે પણ શરતી લગ્ન જે જે બાપે શરત કરીને દીકરીને પરણાવી છે ને એ દીકરીનું દુઃખી બહુ થયું છે બે ત્રણ દાખલા જને કે શરત કરી તે ધનુષની પણ છડાવે એને મારી જાનકી પરણે એ રામે પણ છડાવી ધનુષ ભાંગ્યું જાનકી પરણ્યા સીતા પરણ્યા શરતી લગ્ન કર્યા જાનકીથી આખી જિંદગી દુખી થયા દ્રુપદે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે મારી દ્રૌપદી પરણે અર્જુને વિંધી શરતી લગ્ન કર્યા એ દ્રૌપદી આખી જિંદગી દુખી થયા દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી તેની માથે અંશલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે નળની માથે ઢોળી પરણી દમયંતી આખી જિંદગી દુખી થયા હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજ છે બાકી આમ નહીં કરે ને આમ નહીં કરે ને આમ નહીં કરે આપણે હું વિધાતા છીએ આમ નહીં કરે આમ નહીં કરે ટાણાના ટાણાના મામલા છે મારા બાપ હારા હારા કરવું પડ્યું છે ઠેકાણું હારું જો એમાં ના નહીં થોડીક બુદ્ધિ લેવલ આ તે અભ્યાસ બી એ બધું જોવું બીજી વાત આમાં એર દાયરો જાદો બેઠો છે બીજી જ્ઞાતિ કેટલી બેઠી છે મને ખબર નથી અમારો બ્રહ્મભટ્ટ દાયરો બેઠો છે એર દાયરો જાદો બેઠો છે પણ જે જે જ્ઞાતિની વાત છે એની એની વાત હું કહું છું આપણામાં જે ફોઈ વાહે ભત્રીજીના રિવાજ છે જે જે જ્ઞાતિમાં છે એ જ મારી વાત સમજો ફોઈ વાહે ભત્રીજીના રિવાજ છે મને એક પટેલે કીધું તો તમને વધારે પડતું નથી લાગતું ફોઈ વાહે ભત્રીજી એ તમને વધારે પડતું નથી લાગતું મેં કીધું મને એટલી ખબર પડે સારું છે ખાતું છે સાયન્સની દ્રષ્ટિએ હું છે એમાં બહુ નથી પડતો પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા અને સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા ફોઈ વાહે ભત્રીજીના રિવાજ કૃષ્ણે ત્રણ ત્રણ પેઢી પછી આગળ હોય શાસ્ત્રોમાં હોય તો મને ખ્યાલ નથી પણ ત્રણ ત્રણ પેઢી સુધી કૃષ્ણે ફોઈ વાહે ભત્રીજીના રિવાજ રાખ્યા હતા જો આમાં કંઈક ખામી હોત તો એ મહાપુરુષે રિવાજને કાઢી નાખત રાખ્યા તેનું કારણ એ છે કે આમાં કંઈક મજા હશે એટલે વિનંતી કરું ભાણે ભલે થોડોક ગરીબ હોય ભલે થોડોક ઓછો ભણેલો હોય ઘડે થોડીક જગ્યા ઓછી હોય એ તો ભાઈકમાં હોય તો આ તો એ તો બધું પરિવર્તનશીલ છે આજ કાંઈ નથી કાલ લાખોનું થઈ જાય પણ એટલું યાદ રાખજો બેનનું લોહી છે હાડથી નહીં જાય હાડથી નહીં જાય હાડથી આપણે બેનનું લોહી છે સમજદાર સમજી જાય મારી આટલી વાતમાં હું બહુ ફોલવા પાડવા નથી માગતો અને હું કહું એટલું બધું માની ન લેવું પણ જીવનની માલિક અનુભવ કરી અને તમે કામ જો કે અનુભવ બધા તમને કામ લાગશે આ સંસાર છે